नमस्कार विद्यार्थी मित्रों, नूतन विद्यापीठ महुआ जिलो भावनगर आपनों हार्दिक स्वागत करे छे। धोरण 11 ની અંદર ભૌતિક વિજ્ઞાનમાં આજે આપણે ટોપિક લેશું, જે ટોપિકનું નામ છે મિત્રો 2.3.2 ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવો। મતલબ કે ખૂબ જ સૂક્ષ્મ અંતરનું આપણે માપન કરીશું। તો માપન કઈ રીતના કરી શકે એને ડિટેલમાં આપણે જોઈએ। ચલો મિત્રો, આપણી પાસે કોઈ એક અણુ હોય અથવા તો પરમાણુ હોય, રાઈટ, એનું પરિમાણ જો આપણી પાસે 10^-8 મીટરથી લઈ અને 10^-10 મીટરની રેન્જમાં આવતું હોય, ફરીવાર 10^-8 મીટરથી લઈ અને 10^-10 મીટર સુધીની રેન્જમાં આવતું હોય તો કઈ રીતના આપણે મેજરમેન્ટ કરી શકીએ। આપણે માની લઈ કે ચાલો કોઈ એક અણુ છે, એ અણુનું પરિમાણ છે ને મિત્રો 10^-10 મીટર છે। તો 10^-10 મીટર કયા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા આપણે મેઝરમેન્ટ કરી શકીએ? તો મેં એક પછી એક સાધન લખ્યા છે, રાઈટ, એને આપણે ડીપમાં જોઈ। પહેલું છે મીટર પટ્ટી, બરાબર, ધ્યાન દીજો મિત્રો। મીટર પટ્ટી છે એનું લઘુત્તમ માપ, મતલબ કે ઓછામાં ઓછું જે માપન થતું હોય, અથવા તો તમે એને એમ કહી શકો વિભેદન શક્તિ, વિભેદન શક્તિ, રાઈટ। તો અહીંયા મીટર પટ્ટી છે, તો મીટર પટ્ટીથી આપણે ઓછામાં ઓછું માપન કરી શકીએ 10^-3 મીટર, રાઈટ। ચાલો, તો અણુનું આપણે પરિમાણનું જે માપન કરીએ છીએ મીટર પટ્ટી દ્વારા આપણે કરી શકીએ, યસ ઓર નો? નો। વાય? તો કે અહીંયા જે છે એ 10^-10 મીટર છે, આ રેન્જને આપણે મેઝરમેન્ટ કરી રહ્યા છીએ, રાઈટ। તો 10^-10 મીટર કરતાં 10^-3 કેવા કહેવાય? મોટા। તો મોટું માપન છે, આ કેવું છે એના કરતાં નાનું, તો આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કામમાં આવશે નહીં। કયું? મીટર પટ્ટી। તો આ કેન્સલ થઈ ગયું મિત્રો। નેક્સ્ટ આપણે જોઈએ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનું નામ છે વર્નિયર કેલિપર્સ। વર્નિયર કેલિપર્સની જે લઘુત્તમ માપ શક્તિ છે, મતલબ કે ઓછામાં ઓછું કેટલું માપન કરી શકે, તો આના 10મા ભાગનું, એનો 10મો ભાગ એટલે કેટલું થાય? તો કે 10^-4। તો અહીં લખી નાખો મિત્રો 10^-4 મીટર, એટલું માપન કરી શકે। તો જો મિત્રો આના કરતાં કેવું છે? વધારે છે, આપણે માપન કેવું કરવું છે? ઓછું। તો આ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કામમાં આવવાનું નથી, એટલે કે વર્નિયર કેલિપર્સ દ્વારા આપણે અણુનું પરિમાણ મેઝરમેન્ટ કરી શકશું નહીં। નેક્સ્ટ આવે છે મિત્રો માઇક્રોમીટર, એને આપણે ઘણી ફેરું તમે સ્ક્રૂ ગેજ તરીકે ઓળખો છો, રાઈટ। તો માઇક્રોમીટર હું અહીં કહું છું, અને માઇક્રોમીટરમાં આનું જે ઓછામાં ઓછું માપન છે એનો પણ 10મો ભાગ, એનો 10મો ભાગ એટલે કેટલું થાય? તો કે 10^-5 મીટર। તમે આના દ્વારા મેઝરમેન્ટ કરો છો, પણ આની તો ઓછામાં ઓછું માપન છે 10^-5 મીટર છે, રાઈટ। તો મિત્રો આને તમે માપી શકો નહીં, કારણ કે આના કરતાં કેવું છે? ખૂબ જ નાનું છે। તો આ પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કામમાં આવવાનું નથી। નંબર 4 આપણે લઈ, જેનું નામ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ। તમે માઇક્રોસ્કોપ શબ્દ સાંભળ્યો હશે, માઇક્રોસ્કોપ એટલે ખૂબ જ ઓછામાં ઓછું માપન, મતલબ કે 10^-6 એટલું માપન તમે ઓછામાં ઓછું કરી શકતા હો। પણ અહીંયા જે માઇક્રોસ્કોપ છે એનું નામ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, અને આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર કોઈ પણ પદાર્થનું તમારે અવલોકન કરવું હોય, કોઈ પણ પદાર્થનું શું કરો મિત્રો? અવલોકન। તો અહીં ધ્યાન દેજો, અહીં લખું શોની માટે, અવલોકન। તો અવલોકન કરવા માટે તમે જે ઉપયોગ લ્યો છો એ દ્રશ્ય પ્રકાશનો તમે ઉપયોગ લ્યો છો। તો અહીંયા લખું છું મિત્રો દ્રશ્ય પ્રકાશ, રાઈટ। તો આ રીતના દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ લ્યો છો, અને ઓબ્વિયસલી જો દ્રશ્ય પ્રકાશનો જ ઉપયોગ લેવામાં આવતો હોય, એના વડે જ અવલોકન થતું હોય, તો આપણને ખબર છે કે આ દ્રશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ છે, એ મિત્રો 4000 એંગસ્ટ્રોમ થી લઈ અને 7000 એંગસ્ટ્રોમ સુધીની હોય છે, રાઈટ। ઓકે, તો આ રીતના અવલોકન દ્રશ્ય પ્રકાશ વડે આપણે કરીએ છીએ, એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ છે। તો મિત્રો આ જે માપન છે એનાથી આનું માપન કરી શકીએ, મતલબ કે અણુનું પરિમાણ। તો આપણે ચેક કરીએ, ચાલો અહીંયા જે આપણી પાસે 4000 છે એમાંથી હું કોઈ પણ એક લઈ લઉં છું, કાં તો આ અથવા એની વચ્ચેનું, તો હું એક આંકડો લઈ લઉં છું 4000 એંગસ્ટ્રોમ।
तो अहीं जे तरंग लंबाई आपणे लई छे एने हुं अहीं लखी नाखुं तो चाले ने मित्रों? चलो आजे तरंग लंबाई ने संज्ञा में बतावाय लेमडा, तरंग लंबाई ने संज्ञा में बतावे लेंगड़ा, અને અહીંયા જે તરંગ લંબાઈ છે એમાં પ્રકાશની આપણે લઈએ છીએ, અને પ્રકાશ કોના સ્વરૂપે વર્તે છે? તરંગ સ્વરૂપે, એટલે આપણે એની તરંગ લંબાઈ લઈ લેમડા. એ આપણી પાસે છે મિત્રો 4000 એંગસ્ટ્રોમ. આ રીતના હવે તમે જાણો છો કે એક એંગસ્ટ્રોમ એટલે કેટલા, જો આને વંચાય આમ એક એંગસ્ટ્રોમ તો એટલા થાય મિત્રો 10^-10 મીટર. આ ખાસ યાદ રાખજો મિત્રો, એક એંગસ્ટ્રોમ એટલે 10^-10 મીટર. હવે અહીંયા આપણી પાસે છે 4000, એને હું આમને એમ લખું છું મિત્રો, રાઈટ? અને અહીંયા એંગસ્ટ્રોમ છે, એંગસ્ટ્રોમની જગ્યાએ લખાય 10^-10, તો અહીંયા લખી નાખું મિત્રો 10^-10 એકમ છે એમાં લખું મીટરમાં. ઓકે, આ ત્રણ મીંડા એટલે કેટલા કહેવાય? 10^3 કહેવાય. તો ઓલરેડી અહીંયા છે આપણી પાસે 4, અને આને કહેવાય 10^3, અને 10^-10, તો બેમાં આધાર કેવા થાય? સમાન. તો ઘાતનો સરવાળો એટલે કે અહીંયા જે આપણી પાસે 3 મળે છે આમને, અને અહીંયા છે -10, રાઈટ? તો અહીંયા આપણને જે મળશે એ 4×10^2 શું મળે? -7 મીટર. ઓકે, આપણે આંકડાને ધ્યાનમાં ન લઈ અને આ જે માપન છે એને ધ્યાનમાં લઈ તો 10^-7 મીટર સુધી આપણે મેઝરમેન્ટ કરી શકીએ. મતલબ કે 10^-10 એ આના કરતાં કેવા છે? નાના. ફરી વાર ધ્યાન દેજો, આના કરતાં કેવું છે? નાનું માપન છે. તો આના દ્વારા પણ આપણે માપન કરી શકીએ નહીં. એનો મતલબ કે આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું છે? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે પણ અણુનું પરિમાણ આપણે મેઝરમેન્ટ કરી શકતા નથી. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પણ ફ્લોપ જાય છે આમાં, રાઈટ? નેક્સ્ટ આપણે જોઈશું મિત્રો, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નામ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ફરી વાર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. આ ઇન્સ્ટ્રુમેન્ટના નામ ઉપર તમને ખબર પડી જાય કે આમાં કોનો ઉપયોગ થતો હશે, તો કે ઇલેક્ટ્રોનનો. તો અહીં લખું છું મિત્રો, આ ઇન્સ્ટ્રુમેન્ટમાં અવલોકન કરવા માટે કોનો ઉપયોગ થાય છે? તો લખાય ઇલેક્ટ્રોન બીમ. તો ઇલેક્ટ્રોન બીમ વડે આપણે અવલોકન કરીએ છીએ, અવલોકન એટલે જોઈએ છીએ, રાઈટ? નેક્સ્ટ, આની અંદર ઇલેક્ટ્રોન કેવું સ્વરૂપ છે? તો કે એ તરંગ તરીકે વર્તે છે. તરંગ તરીકે વર્તે તો એની તરંગ લંબાઈ હોય, રાઈટ? તો અહીંયા લખું છું મિત્રો એની તરંગ લંબાઈ, અને અહીંયા જે તરંગ લંબાઈ હોય છે એ 1 એંગસ્ટ્રોમ કરતાં ઓછી છે. અને 1 એંગસ્ટ્રોમ કરતાં ઓછી, તો તમે કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ એવું બનાવો છો કે જેની તરંગ લંબાઈ 0.6 એંગસ્ટ્રોમ હોય, 0.6 એંગસ્ટ્રોમ હોય, 1 એંગસ્ટ્રોમ કરતાં ઓછી, રાઈટ? તો આનાથી શું આપણે આનું માપન કરી શકીએ? યસ ઓર નો? તો એને આપણે ડિસ્કસ કરીએ. ચાલો, તો બરાબર ધ્યાનમાં રહીજો અહીંયા. ઓકે, આ જે આપણે તરંગ લંબાઈ લીધી છે મિત્રો એ લેમડા છે, અને 0.6 એને આમને એમ લખું છું, યુ નો વેરી વેલ 1 એંગસ્ટ્રોમ. તો 1 એંગસ્ટ્રોમની કિંમત કેટલી થાય? 10^-10 મીટર. તો અહીંયા લખી નાખું છું મિત્રો 10^-10 મીટર, રાઈટ? હવે મિત્રો આ જે છે દશાંશ ચિહ્નની આગળ 0 હોવું જોઈએ નહીં, 0 કરતાં કંઈક કિંમત વધારે, તો આ તો ન ચાલે. તો આ જે છે એ પોઈન્ટને ક્યાં ખસેડવું પડે? આ બાજુ. તો અહીંથી હું આ બાજુ ખસેડું એટલે કે જમણી બાજુ લઈ જાઉં છું, તો અહીંયા આપણને મળે છે 6. આ પોઈન્ટ અહીંયા ખસેડું તો આ જે હતું એમાં આ -10 તો હતું, એમાં -1 નો શું થાય? વધારો. જમણી બાજુ તો માઇનસ અને ડાબી બાજુ તો પ્લસ, તો 1 ડિજિટ આ બાજુ ખસેડું છું એટલે -1 થઈ ગયું. તો ઓબ્વિયસલી અહીંયા આવશે 6×10^-11, કેટલા આવશે? 11 મીટર. આ રીતના તો આ તરંગ લંબાઈ થઈ ગઈ. મતલબ કે તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ લ્યો છો એનું ઓછામાં ઓછું માપન એટલું થાય છે, તો એટલું થયું 6×10^-11 મીટર. આપણે જરૂરિયાત કેટલી હતી? 10^-10 મીટરની, પણ આના કરતાં પણ કેવું માપન કર્યું છે આપણે? ઓછું, રાઈટ? તો આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા અણુનું આપણે પરિમાણ મેઝરમેન્ટ કરી શકીએ. કયું ઇન્સ્ટ્રુમેન્ટ મિત્રો? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, પરંતુ આની એક મર્યાદા છે. ફરી વાર, આની એક મર્યાદા છે. શું મર્યાદા છે? કે તમે અવલોકન કરો છો એટલે કે તમે માત્ર જોઈ શકો છો. ફરી વાર, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે મિત્રો, હું અહીંયા લખું છું, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, એના દ્વારા
તમે જોઈ શકો છો, જોઈ શકો છો પણ માપી શકતા નથી, એટલે તમે માપન કરી શકતા નથી. માત્ર ને માત્ર અવલોકન કરો છો એટલે કે તમે જોઈ શકો છો પણ માપન કરી શકતા નથી, રાઈટ? આ એની લિમિટ છે, માપન કરી શકતા નથી, જોઈ શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ, અહીંયા છે હવે ટનલિંગ માઇક્રોસ્કોપ. તો ટનલિંગ માઇક્રોસ્કોપ છે ને મિત્રો, એ તમારા બુક્સમાં એમ કીધું છે કે આની કરતાં બેસ્ટ છે. આની કરતાં કેવું છે બેસ્ટ? આમાં થોડેક પોઈન્ટ હું કહી દઉં, એક પોઈન્ટ રહી ગયો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધરાવે છે, એટલે કે એને કેન્દ્રિત કરવો પડે, અને કેન્દ્રિત કરવા માટે બે ક્ષેત્રની જરૂરિયાત અહીંયા પડતી હોય છે. એક છે વિદ્યુત ક્ષેત્ર અને એક ચુંબકીય ક્ષેત્ર. એ ધોરણ તમે 12માં ડિટેલમાં જોશો, અહીંયા આપણે એટલું રાખી અને ચાલીએ. અહીંયા ટનલિંગ માઇક્રોસ્કોપ છે મિત્રો, એ ટનલિંગ માઇક્રોસ્કોપ એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કરતાં બેસ્ટ કઈ રીતના છે એ આપણે જોઈએ. આ જે ટનલિંગ માઇક્રોસ્કોપ છે એનું માપન 1 એંગસ્ટ્રોમ કરતાં વધારે થતું હોય છે. ફરીવાર, 1 એંગસ્ટ્રોમ કરતાં વધારે થતું હોય છે. તો અહીં લખું છું કે જેમાં તરંગ લંબાઈ કેટલી છે મિત્રો, એની 1 એંગસ્ટ્રોમ કરતાં વધારે, રાઈટ? તો પ્રશ્ન એવો થાય કે આની કરતાં વધારે, હવે ખાલી 1 એંગસ્ટ્રોમ હોય ત્યાં સુધી તો કાંઈ પ્રશ્ન નથી, કારણ કે 1 એંગસ્ટ્રોમ છે તો આ તરંગ લંબાઈને હું બતાવી દઉં છું 10^-10 મીટર, રાઈટ? પણ જો તમે આની કિંમત આ જે તમે લીધી છે 1 એંગસ્ટ્રોમ એને બદલે તમે લઈ લો છો મિત્રો 400 એંગસ્ટ્રોમ, કેટલું લઈ લો છો 400 એંગસ્ટ્રોમ, તો કેટલું મળે? તો આપણે મેઝરમેન્ટ કરી શકીએ, યસ. પણ એની કરતાંય વધારે લઈ તો 400 એંગસ્ટ્રોમ કરતાં તરંગ લંબાઈ કેટલી વધારે, તો આપણે મેઝરમેન્ટ કરી શકતા નથી. પણ મિત્રો, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કરતાં ટનલિંગ માઇક્રોસ્કોપ શા માટે સારામાં સારું છે, તેનું રીઝન છે મિત્રો કે આના દ્વારા આપણે કોઈ પદાર્થને જોઈ શકીએ છીએ. મતલબ કે જેનું તમે અવલોકન કરો છો એને તમે જોઈ શકો છો, જોઈ શકો છો અને એનું માપન પણ કરી શકો છો, રાઈટ? આપણે અહીંયા જોઈ શકો છો, જોઈ શકીએ છીએ, માપન પણ કરી શકીએ છીએ. આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા માત્ર જોઈ શકો છો પણ માપન કરી શકતા નથી, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ એસિડનો અણુનું પરિમાણ મેઝરમેન્ટ કરવું હોય તો એની માટે કઈ પદ્ધતિ કામમાં આવે છે, તો એ પદ્ધતિનું નામ છે મિત્રો આણ્વિક સ્તરની રીત. તો અત્યારે આપણે ચર્ચા કરીશું કે ઓલિક એસિડના અણુના પરિમાણનો અંદાજ મેળવવાની રીત. તો આ રીત કઈ રીતના કામમાં આપણને આવશે અને આખી પ્રક્રિયા શું છે એ સમજી લઈ બરાબર ધ્યાન દેજો. તમે ઓલિક એસિડનું કોઈ પણ એક ડ્રોપ હોય અને એની અંદર અણુનું પરિમાણ કેટલું છે ડાયરેક્ટ મેઝરમેન્ટ કરી શકતા નથી, અને કઈ રીતના કરી શકે એ આપણે જોઈશું. તો હું એક ટ્યુબ લઉં છું મિત્રો, આ રીતના
અને આની અંદર બંનેનું મિશ્રણ એટલે કોનું કોનું તો બરાબર ધ્યાન દેજો, આપણે કોનું માપવું છે તો કે ઓલિક એસિડનું. તો અહીંયા લખું છું મિત્રો, એક વર્ડ્સ એનું નામ છે ઓલિક અને શું છે મિત્રો, એસિડ છે, ઓલિક એસિડ, રાઈટ. એને કોની અંદર મિશ્રણ કરવાનું છે તો બીજું છે આલ્કોહોલ, આલ્કોહોલ, રાઈટ. તો ઓલિક એસિડ પ્લસ આલ્કોહોલ એ બંનેનું મારે મિશ્રણ કરવાનું છે, અને મિશ્રણ કર્યા બાદ જે મારી પાસે નમૂનો બને છે એ નમૂનાનું કદ મારે લેવાનું છે મિત્રો 400 સેન્ટીમીટર ક્યુબ, એટલું મારે બનાવવું છે, રાઈટ. તો પ્રશ્ન એવો થાય કે સાહેબ આપણે મેઝરમેન્ટ કરવું છે ઓલિક એસિડનું, તો આલ્કોહોલ ક્યાંથી આવ્યો? તો મિત્રો જ્યારે તમે આ બંનેનું મિશ્રણ કરશો, રાઈટ, અને ઇઝીલી તમે બાહ્ય વાતાવરણમાં રાખશો, ત્યારે ઓલિક એસિડ કરતાં આલ્કોહોલ એના પર એટલે કે મિશ્રણ હશે, એક લેયર બનાવેલું છે, રાઈટ. જ્યારે બાહ્ય વાતાવરણમાં લાવશો ત્યારે આલ્કોહોલનું ઝડપથી શું થઈ જશે, બાષ્પીકરણ થઈ જાય, એટલે કે ઇવોપરેટ થઈ જાય, બાષ્પીભવન થઈ જાય છે, એટલે જતું રહેશે, અને માત્ર ને માત્ર શું વધે છે, ઓલિક એસિડ. તો આપણે ડીપમાં આગળ જોઈશું કે કઈ રીતના ઓલિક એસિડ રહે છે. હવે અહીંયા આપણે બરાબર ધ્યાન દઈએ તો આ બંનેનું જે મિશ્રણ છે ઓલિક એસિડ પ્લસ આલ્કોહોલ, તો અહીં લખું છું ઓલિક એસિડ અને પ્લસ હું લખું છું મિત્રો આલ્કોહોલ, એ બંનેનું જે હું દ્રાવણ બનાવું છું બંનેના મિશ્રણમાં એનું જે કદ છે મિત્રો એ કેટલું છે, તો કે 400 સેન્ટીમીટર ક્યુબ જેટલું. હવે 400 સેન્ટીમીટર ક્યુબ જેટલું બનાવવા માટે આલ્કોહોલની અંદર, ફરીવાર, આલ્કોહોલની અંદર કેટલું તમે ઓલિક એસિડ દાખલ કર્યું, તો અહીંયા લખું છું મિત્રો ઓલિક એસિડ, આ પ્રમાણ બતાવું છું મિત્રો, તો એટલું 400 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવવા માટે એની અંદર ઓલિક એસિડનું પ્રમાણ જે દાખલ કરું છું 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું છે, રાઈટ. તો આપણે હજી એક કામમાં આવશે આગળ, બરાબર ધ્યાન દેજો કે કઈ રીતના કામમાં આવશે, તો કે ઓલિક એસિડ અને પ્લસ આલ્કોહોલ છે એમાંથી માત્ર ને માત્ર મિત્રો મારે જોતો હોય નમૂનો 1 સેન્ટીમીટર ક્યુબનો, કેટલું જોતો હોય 1 સેન્ટીમીટર ક્યુબનો, રાઈટ. તો 1 સેન્ટીમીટર ક્યુબ માટે કેટલું ઓલિક એસિડની જરૂર પડશે, આ રીતના, ડન. તો આમાંથી હું એક્સને કરતાં કોઈ લાંબીનો ગુણાકાર થાય અને આ ક્યાં જાય, છેદમાં. તો કેટલા ઓલિક એસિડની જરૂરિયાત રહી છે, મતલબ કે કેટલું આપણે મળે છે, તો આ બીનું ગુણાકાર એટલે 1 આવશે અને એના છેદમાં કેટલા આવશે 400. તો આ રીતના લખી નાખું 400, અને આનો એકમ આવશે સેન્ટીમીટર ક્યુબ. તો આ કદ મળી ગયું આપણે, કોનું મળ્યું, ઓલિક એસિડનું મળ્યું છે, રાઈટ. પ્રમાણ સ્વરૂપે આપણે લીધું છે. હવે આપણે જોવાનું એ છે મિત્રો કે આ બંનેનું તમે મિશ્રણ કર્યું છે, આ બંનેનું શું કર્યું તમે મિશ્રણ, એનો ઉપયોગ ક્યાં લેશો? તો અહીંયા લખો છો મિત્રો, કોઈ એક હું બીકર લઉં છું, આ રીતના મેં એક બીકર લીધું છે મિત્રો જે મોટા કદનું છે, રાઈટ, અને એની અંદર હું પાણી ભરું છું, પાણીને આ રીતના બતાવું છું, પાણી ભરેલું છે, હવે મારે ઓલિક એસિડના અણુનું પરિમાણ મેઝરમેન્ટ કરવું છે, તો જે આ જે મિશ્રણ છે એ મિશ્રણમાંથી હું અહીં એડ કરું છું આના પર, તે પાણી સાથે શું કરે, રિએક્ટ. તો રિએક્ટ ન કરે એટલે કે એના પર અસર ન કરે એના માટે એક લેયર બનાવવામાં આવે છે ઉપર, અને એ લેયર પાવડરથી બનાવવામાં આવે છે, અને આ પાવડર એવો છે કે જે પાણી સાથે રિએક્ટ કરતો નથી, અને તમે જેનું મિશ્રણ કરો છો ઓલિક એસિડ પ્લસ આલ્કોહોલ એની સાથે પણ રિએક્ટ કરતો નથી. તો અહીંયા જે પાવડર લ્યો છો એ પાવડરનું નામ છે મિત્રો લાઇકોપોડિયમ પાવડર,
ओके, तो आनी ऊपर आपणे जे पाउडरनो छटकाव कर्यो छे ए लाइकोपोडियम पाउडर छे, जे आनी साथे रिएक्ट करशे नहीं। हवे जेनुं मिश्रण छे एटले के ओलिक एसिड ने आल्कोहोल, एना ड्रॉप्स आना ऊपर आपणे नाखशुं। तो जेवा अहींथी ड्रॉप्स नाखशुं એટલે ડ્રોપ્સનો ગુણધર્મ છે, શું ગુણધર્મ છે કે આની ઉપર આ રીતના ચારે તરફ ફેલાઈ જશે, રાઈટ? તો આ રીતના ડ્રોપ્સ ગોઠવાઈ જાય છે। કોનું કોનું મિશ્રણ છે મિત્રો? ફોલિક એસિડ પ્લસ આલ્કોહોલ, આ રીતના એક લેયર બની જાય છે, એટલે કે મોનો લેયર બને છે, એકની બાજુમાં એક જ રહી છે, રાઈટ? તો આ બધા જ હું અણુ સ્વરૂપે બતાવી દઉં છું, મિશ્રણ સ્વરૂપે, અને છે અણુ, રાઈટ? નજીક નજીકમાં છે, એક જ લેયર છે, એની ઉપર બીજું કોઈ લેયર છે નહીં, એ રીતના ગોઠવાઈ ગયું છે। હવે બરાબર ધ્યાન દેજો કે આ જે લેયર બને છે એની ઉપરની સપાટી આ રીતના બતાવી દઉં અને નીચેની સપાટી આ રીતના બતાવી દઉં છું। નીચેની આ છે, આ ઉપરની સપાટી છે, રાઈટ? તો એક લેયર બની ગયું છે, ક્લિયર અહીં સુધી? ઓકે, આગળ આપણે જોઈએ છીએ કે શા માટે ઓલિક એસિડને આલ્કોહોલની અંદર જ આપણે દ્રાવણ બનાવીએ છીએ। એટલા માટે મિત્રો કે જ્યારે આની ઉપર લેયર બની જાય અને બાહ્ય વાતાવરણમાં લેયર જો હાજર હોય તો આ જે અણુ હતા મિત્રો એના પર શું લગાડેલું હતું, શું હતું? આ રીતના બતાવું છું, કોનું હતું મિશ્રણ એના ઉપર, એટલે કે પડ લગાડેલો હતો આલ્કોહોલનો, રાઈટ? આ રીતના આલ્કોહોલનું પડ શાના પરનું, પણ જેવું તમે બાહ્ય વાતાવરણમાં મૂકો છો મિત્રો તો શું થાય છે મિત્રો? એનું બાષ્પીભવન થઈ જાય છે, બાષ્પીભવન થઈ જાય એટલે ઉપર જતા રહેશે, એટલે ખાલી વધશે, હું ઓલિક એસિડના અણુ વધશે। તો હવે આપણે ચર્ચા કરીએ છીએ કે અહીં એક જે અણુ છે એના પર જ લેયર બને છે, તો અણુની સંખ્યા તો બેની સમાન જ છે, સમાન જ છે મિત્રો, બાષ્પીભવન તો ઓલાનું થઈ જાય પણ અણુની સંખ્યા તો એટલી જ રહી છે, એટલે કાંઈ ફેર પડતો નર આપણે ડ્રોપ્સ દાખલ કર્યા એમાંથી હું એમ કહું છું મિત્રો કે એક ડ્રોપનું કદ વી હોય તો એવા આપણે જે દાખલ કરેલા છે, સપોઝ કે એન ડ્રોપ્સ, આપણે ખબર નથી, લઉં એન ધારી લઉં છું, તો અહીં લખું છું એન ડ્રોપનું કદ, તો એ કદ કેટલું થાય મિત્રો? એકનું વી હોય તો એનનું, તો કે એન વી, આ રીતના થઈ જાય, રાઈટ? હવે પ્રશ્ન, આપણે તો શું જોતું છે મિત્રો? ઓલિક એસિડ। હવે ઓલિક એસિડ જોતું હોય તો એક કામ કરવું પડે કે ઓલિક એસિડનું પ્રમાણ કેટલું, તો આપણે અહીંયા પ્રમાણ ઉપેલી જ મેળવું છું કે 400 સેન્ટીમીટર ક્યુબ આ મિશ્રણ હોય એમાં ઓલિક એસિડ 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું હોય, રાઈટ? તો આનું જે પ્રમાણ છે 1 સેન્ટીમીટર ક્યુબ જોતું હોય તો એની અંદર કેટલું ઓલિક એસિડ હોવું જોઈએ, તો આપણે શું જોતું છે મિત્રો? ઓલિક એસિડ, રાઈટ? તો આને હું રફ કરી નાખું છું અને આગળ ચાલીએ। તો મિત્રો અહીંયા લખું છું ઓલિક એસિડનું કદ, એ આપણે જોતું હોય તો એને કદને નામ આપી દઉં, સપોઝ V1। તો જો અહીંયા એન ડ્રોપ્સનું કદ કેટલું છે? તો કે એન વી છે, રાઈટ? કેટલું મળ્યું આપણે? એન વી। આપણે કેટલા માટે જોતું છે? એક્સ માટે, તો એક્સ માટે તમે ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરો તો મળી જાય, રાઈટ? તો અહીં લખી નાખું કે એન ડ્રોપનું કદ એન વી, એવા આપણે માત્ર ને માત્ર હું જોતું છે ઓલિક એસિડ માટે, તો ઓલિક એસિડ માટે કેટલું છે? એક્સ જેટલું, તો એક્સ જેટલું આને ગુણી નાખું તો ડાયરેક્ટ મળી જાય મિત્રો એનું કદ મળી જશે, રાઈટ? તો અહીંયા V1 એ કેટલું મળે છે? તો કે x, x બરાબર છે આપણી પાસે 1 ના છેદમાં ગયેલા છે 400, અને એના ગુણાકારમાં છે મિત્રો NV, એ NV એક સાથે ગુણાય તો કંઈ ફેર પડતો નથી, આ રીતના આવવાનો એકમ એમ આવશે સેન્ટીમીટર ક્યુબમાં, રાઈટ? તો આપણને માત્ર ને માત્ર કોનું મળ્યું? ઓલિક એસિડનું। હમણાં જ આપણે ચર્ચા કરી હતી મિત્રો કે આલ્કોહોલનું તો શું થઈ જાય? ઇવોપરેટ થઈ જાય, મતલબ કે બાષ્પીભવન થઈ જાય, એટલે બાષ્પીભવન થઈ જાય એટલી તો ઉડી જવાનું છે, રાઈટ? અને માત્ર આની અંદર શું વધે છે? ઓલિક એસિડ જ વધે છે, તો ઓલિક એસિડના જે દરેક અણુ છે એમાંથી તો જતું રહેશે આલ્કોહોલનું પ્રમાણ, તો માત્ર શું વધે? ઓલિક એસિડ। તો ઓલિક એસિડનું જે કદ છે આ કદ થઈ ગયું, રાઈટ? હજી એક કામ કરું છું કે એનું કદ હું સૂત્ર સ્વરૂપે લઉં તો કઈ રીતના મળે? તો બરાબર વિચારજો મિત્રો કે આ ઓલિક એસિડ જે છે એનો એક લેયર બીનું છે મોનો લેયર, એની જે જાડાઈ છે એ જાડાઈ અહીંથી અહીં સુધી બતાવે, અને આ જાડાઈને એની હું કહી દઉં મિત્રો થિકનેસ T, રાઈટ? અને
आने ऊपर नु क्षेत्रफल केटलु होय तो के बीकर नी जे ऊपर नी सपाटी छे राइट एनु जे आडछेद नु क्षेत्रफल मळे एटलुं ऊपर नु मळे हजी न समजाय तो हुं झूम करीने बतावशुं ऊपरली तो आ रीतना बताऊं मित्रों आज आडछेद नु क्षेत्रफल छे एटलुं आनु ऊपर नु मळशे एवडुं क्षेत्रफल थई गयुं એ કેટલું છે મિત્રો એ જેટલું રાઈટ અને અહીંયા જે એક લેયર બીનું છે એની જાડાઈ છે ટી તો એ લેયર બતાવી દઉં છું મિત્રો આ રીતના આની થિકનેસ છે મિત્રો એ કેટલી છે ટી એની અંદર કોના અણુ છે માત્ર ને માત્ર ઓલિક એસિડના અણુ છે આ રીતના રાઈટ હવે તમે વિચારી શકો કે આનું કદ છે એટલું જ કદ છે કારણ કે છે તો ઓલિક એસિડનું રાઈટ તો આ ઓલિક એસિડનું જે એક લેયર બને છે એનું કદ કેટલું સપોઝ કે એના કદને હું નામ આપી દઉં છું V1 આના જેટલું જ મળશે અને અહીંયા ક્ષેત્રફળ કેટલું છે A અને આની જાડાઈ કેટલી છે T તો આ બે તો સમાન જ છે આ બેને સરખાવી દઈએ આપણે હાલો તો આના બરાબર આ લખી નાખીએ તો જ્યાં V1 છે એની જગ્યાએ મૂકું A તો આપણને શું મળે તો અહીંયા V1 ની કિંમત આમાં મૂકી મેં A અને બરાબર છે આપણી પાસે NV ના છેદમાં કેટલા છે મિત્રો 400 તો અહીંયા લખું છું 400 હવે આમાંથી અહીંયા જે થિકનેસ મળે છે આ આણ્વિક સ્તરની જે જાડાઈ મળે છે એ જાડાઈ એ શું બતાવે તો કે આ અણુનું પરિમાણ બતાવે છે એટલે કે એનો વ્યાસ બતાવે છે રાઈટ તો અહીંયા હું T ને કરતા કરું મિત્રો તો એ ક્યાં જાય છેદમાં તો અહીંયા આપણને ફાઇનલી જે લેયર છે આણ્વિક સ્તર એની જાડાઈ કેટલી મળે તો કે NV ના છેદમાં કેટલા છે 400 અને ગુણ્યા હું છે A આ રીતના એ આના છેદમાં જ ઉતર્યું તો એની જાડાઈ મળી ગઈ છે રાઈટ તો જાડાઈ મેળવવા માટેનું સૂત્ર હવે આ જાડાઈ કેટલી હોય તો કે અહીંયા જે તમે અણુ બતાવો છો એના વ્યાસ જેટલી તો અહીંયા વ્યાસ શું બતાવે તો કે D E શું છે T અને આ જે વ્યાસ એના ઉપરની ત્રિજ્યા મેળવી હોય તો વ્યાસને કેટલા વડે ભાંગવાના 2 વડે તો આ રીતે મિત્રો ઓલિક એસિડના અણુના પરિમાણનો અંદાજ મેળવી શકીએ